હેલો, ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? તો ચાલો આજે આપણે ધોરણ 2માં ગુજરાતી વિષયનું તમારું જે અજમાયશી પાઠ્યપુસ્તક છે બુલબુલ, તેમાં આજે આપણે શીખીશું. આજે આપણે બુલબુલમાં યુનિટ નંબર 4 ગીલી ગીલી છું તેમાં આજે આપણે શીખવાનું છે. તો તેમાં આપણે ગયા વિડીયોમાં આપણે એક સરસ મજાનું ગીત શીખ્યા હતા. આજે હવે આપણે યુનિટ 4માં વાર્તા આવે છે, તે વાર્તા આપણે શીખીશું. વાર્તાનું નામ છે વાંસરીવાળો. તો વાંસરીવાળાની વાર્તા ચિત્ર પ્રમાણે આપણે શીખીશું. અહીં જુઓ, તમને ઘણા બધા ચિત્રો આપેલા છે, તે પ્રમાણે આપણે વાર્તા સાંભળીશું. નદી કિનારે એક ગામ હતું. એ ગામમાં ઉંદરોનો ભારે ત્રાસ હતો. જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. ઘરમાંય ઉંદર ને આંગણામાંય ઉંદર, રસોડામાંય ઉંદર ને પરસાળમાંય ઉંદર, પેટીમાંય ઉંદર ને કબાટમાંય ઉંદર, મોટા ઉંદર ને નાના ઉંદર, જાડા ઉંદર ને પાતળા ઉંદર, કાળા ઉંદર ને ધોળા ઉંદર. બસ જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. ઉંદરની ફોજ આખા ઘરમાં ફર્યા કરે, આખો દિવસ ચું 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 કર્યા કરે. ઉંદરો તો બરણી પાડે, ભીતોમાંય કાણા પાડે, કપડાં ફાડી લૂંચા કરે, કાગળ કાપી ઊંચા કરે. ગામના લોકો વિચારા કરે શું? ન સુખે ખાઈ શકે, ન સુખે પી શકે, ન સુખે બેસી શકે, ન સુખે ઊંઘી શકે. આમ જાઓ ત્યાં ચું ચું ચું, તેમ જાઓ ત્યાં ચું ચું ચું, જ્યાં જાઓ ત્યાં ચું ચું ચું. તો બાળકો, આ વાર્તા છે એક વાંસરીવાળાની. એક નદી કિનારે સરસ મજાનું ગામ હતું. ત્યાં જ્યાં જુઓ ત્યાં ઉંદર ઉંદર ઉંદર. ઘરમાં ઉંદર, વરસાડમાં ઉંદર, રસોડામાં ઉંદર, સુવાનું બેસે ત્યાં ઉંદર. સુખેથી જમવા ન દે, સુખેથી સુવા ન દે, જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. ઉંદર તો વળી કેવા? જાડા ને પાતળા, કાળા ને ધોળા, નાના ને મોટા. ગામ લોકો બિચારા કરે તો કરે શું? એક દિવસની વાત છે, ગામમાં એક વાંસરીવાળો આવ્યો. એણે પીળો ડગલો પહેર્યો હતો, માથે લાલ ટોપી, લાંબા લાંબા વાળ અને ટૂંકી દાઢી. એ વાંસરી વગાડતો ગામમાં ફરવા લાગ્યો. લોકોએ પૂછ્યું કે ભાઈ, તારી વાંસરી કેવી? તો વાંસરીવાળો કહે, કમાલ કરે એવી. તો લોકો કહે, તો અમારું આટલું કામ કરને? અમે ઉંદરથી ત્રાસી ગયા છીએ, અમને આ ઉંદરોના ત્રાસથી છોડાવ ને. તો વાંસરીવાળો કહે કે કામ તો કરું, પણ બદલામાં 1000 રૂપિયા લઉં. તો ગામ લોકો કહે કે કબૂલ કબૂલ. વાંસરીવાળો ગામને પાદરે ગયો અને રસ્તા વચ્ચે ઊભો રહ્યો અને ઊભો ઊભો વાંસરી વગાડવા લાગ્યો. ત્યારે એક દિવસ એવું બન્યું કે ગામમાં વાંસરીવાળો આવતો હતો. તો ગામ લોકોએ બધાએ પૂછ્યું કે ભાઈ, તારી આ વાંસરી કેવી? તો વાંસરીવાળાએ કહ્યું કે કમાલ કરી. તો અમારું એક કામ કરને, અમારા ગામમાં બધે બહુ જ ઉંદરોનો ત્રાસ છે, તો તેને તું ભગાડી દે. વાંસરીવાળાએ કહ્યું કે કંઈ વાંધો નહીં, મને કબૂલ છે, એટલે કે મને મંજૂર છે, પણ એના બદલામાં તમારે મને 1000 રૂપિયા આપવા પડશે. તો ગામ લોકો કહે, એ સાંભળી વાંસરીના સૂરો, વાંસરીવાળો છે તે ગામ વચ્ચે ઊભો રહી અને વગાડવા લાગ્યો. એ સાંભળીને બધા ઉંદરો ભેગા થવા લાગ્યા, મોટા ને નાના, જાડા ને પાતળા, બધા ઉંદરો આવવા લાગ્યા. કોઈ ઉંદર નાચતા નાચતા આવ્યા, કોઈ ઉંદર કૂદતા કૂદતા આવ્યા. વાંસરીવાળો આગળ ચાલ્યો અને ઉંદરની ફોજ એની પાછળ પાછળ આવતી ગઈ. એમ કરતાં નદી આવી. વાંસરીવાળો નદીમાં ઉતર્યો, ઉંદરો પણ નદીમાં ઉતરવા લાગ્યા. વાંસરીવાળો નદીની સામે પાર ગયો, પણ ઉંદર બધા પાણીમાં તણાઈ ગયા. હવે ગામમાં એકય ઉંદર ન રહ્યો. તો ગામ લોકો ખૂબ રાજી થયા, બધાએ વાંસરીવાળાને શાબાશી આપી. વાંસરીવાળો કહે કે લાવો 1000 રૂપિયા. લોકો કહે, આ તો બધી હસવાની વાતો, ઉંદર મારવાના કાંઈ 1000 રૂપિયા હોય? વાંસરીવાળો કહે, રૂપિયા આપો, નહીં તો પસ્તાશો. તો આવી રીતે ગામ લોકોના કહેવા પ્રમાણે વાંસરીવાળાએ વાંસરી વગાડી અને બધા જ ઉંદરોને
ગામમાંથી બગાડ્યા. પોતે નદીમાં ઉતરી ગયો અને તે નદીમાં ચાલીને સામે પાર જતો રહ્યો અને ઉંદરો પણ તેની પાછળ પાછળ નદીમાં ઉતર્યા, પણ ઉંદરો એકે સામે પાર જઈ શક્યા નહીં, કારણ કે ઉંદરો બધા નદીના પાણીમાં તણાઈ ગયા. પછી વાસ્ત્રીવાળાએ કહ્યું કે લાવો મારા 1000 રૂપિયા. ગામ લોકો કહે કે ઉંદર ભગાડવાના કંઈ 1000 રૂપિયા હોય એ તો બધી હસવાની વાતો હોય. વળી પાછું વાસ્ત્રીવાળાએ કહ્યું કે 1000 રૂપિયા આપો, નહીંતર તમે પસ્તાશો. પછી શું થયું તે આપણે જોઈએ, પણ ગામ લોકો ન માન્યા. વાસ્ત્રીવાળો કંઈ બોલ્યો નહીં. એણે કેડેથી વાંસળી કાઢી અને જુદા સૂરમાં વગાડવા માંડી. વાંસળીવાળાના સૂર હવામાં રેલાવા લાગ્યા ને ગામના ઘરોમાં ફેલાવા લાગ્યા. પછી તો પૂછવું જ શું, ઘરોમાંથી છોકરા બહાર આવવા લાગ્યા. નાના છોકરા આવ્યા ને મોટાએ આવ્યા, કોઈ નાચતા આવ્યા ને કોઈ કૂદતા આવ્યા. વાંસળીવાળો વાંસળી વગાડતો નદી તરફ ચાલ્યો. ગામ લોકો કહે, એ છોકરા ઊભા રહો. પણ છોકરા ઊભા રહે તો ને, એ બધા તો નદી તરફ ચાલ્યા જાય. ગામ લોકો ગભરાયા, એમને ચિંતા થઈ કે બધા છોકરાઓ પાણીમાં ડૂબી જશે. તો 1000 રૂપિયા લઈ એ દોડ્યા કે વાંસળીવાળા પાસે આવીને કહે, ભાઈ વાંસળીવાળા લે તારા 1000 રૂપિયા, અમને અમારા છોકરા પાછા આપ. વાંસળીવાળાએ વાંસળી વગાડવી બંધ કરી અને ગામના લોકો પાસેથી 1000 રૂપિયા લીધા. એણે બધા છોકરાને પાછા સોંપ્યા. એ વાંસળી વગાડતો ચાલી નીકળ્યો. તો આવી રીતે વાંસળીવાળાને જ્યારે પૈસા ન આપ્યા ગામ લોકોએ, ત્યારે તેણે ફરીવાર બીજા જ સૂરમાં વાંસળી વગાડી અને છોકરાઓને પણ તે નદી તરફ લઈ ગયો. પછી બધા ગામ લોકો ગભરાયા કે આપણા બધાના છોકરા ડૂબી જશે, તો એના કરતાં તો આપણે વાંસળીવાળાને 1000 રૂપિયા આપી દઈએ. 1000 રૂપિયા આપ્યા પછી વાંસળીવાળાએ વાંસળી વગાડવાની બંધ કરી અને બધા છોકરા પાછા મળી ગયા અને પછી બધા ખુશીથી રહેવા લાગ્યા અને વાંસળીવાળો છે તે ગામમાંથી બીજા ગામે જતો રહ્યો. આ વાર્તા છે તે અહીંયા પૂરી થાય છે અને વાર્તાના આધારે આપણે થોડીક વાતચીત છે તે આપણે કરીએ. અહીં જુઓ કેટલાક પ્રશ્નો આપેલા છે કે વાર્તા પરથી નીચેના જેવા પ્રશ્નો પૂછો. તો પહેલો પ્રશ્ન છે કે ગામમાં ઉંદર ક્યાં ક્યાં હતા, તો આપણે તેનો જવાબ આવે છે કે ગામમાં ઉંદરો ઘરમાં, ફરસાળમાં, ઉસરીમાં, રસોડામાં, જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. પછીનો પ્રશ્ન આવે છે કે તમને શું વગાડતા આવડે છે, તો બાળકો તમને જે વગાડતા આવડતું હોય તે તમે જવાબ આપી શકો છો. દાખલા તરીકે મને જે વગાડતા આવડે છે તેનો હું તમને જવાબ આપું કે મને એક સરસ મજાની ખંજરી વગાડતા આવડે છે. તો કોઈક છોકરાઓને ઢોલક વગાડતા આવડતું હોય, કોઈક છોકરાને વાંસળી વગાડતા આવડતું હોય, એવી રીતે બધાને અલગ અલગ વગાડતા આવડતું જોઈએ છે. પછી આવે છે કે ઉંદર શું કરતા હતા, તો ઉંદર છે તે કપડાઓ ફાડીને ડૂચા કરતા હતા, કાગળ ફાડીને કૂચા કરતા હતા, દિવાલોમાં કાણા કરતા હતા. આવી રીતે ઉંદરો છે તે બધી જ વસ્તુઓનું નુકસાન કરતા હતા. ત્યાર પછી આવે છે કે વાંસળીવાળાએ ઉંદરોનું શું કર્યું, તો વાંસળીવાળાએ વાંસળી વગાડી અને બધા જ ઉંદરોને નદી તરફ લઈ ગયો અને પોતે નદીમાં ઉતરીને સામે બાજુ જતો રહ્યો અને ઉંદરો છે તે બધા નદીના પાણીમાં તણાઈ ગયા. ત્યાર પછી આવે છે કે તમને ઉંદરની બીક લાગે છે શા માટે, જો અમુક બાળકો હોય તેને ઉંદરની બીક ન લાગતી હોય અને અમુક હોય તેને ઉંદરની બીક લાગતી હોય, તો તમે તમારી રીતે જવાબ આપી શકો છો કે તમને ઉંદરની બીક લાગે છે કે નથી લાગતી. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે કે તમારા ઘરમાં ઉંદર છે, જો અમુકના ઘર હોય તે જૂના હોય તો તેના ઘરમાં ઉંદરો હોય છે અને અત્યારના નવા ઘર હોય તો ઉંદરો અત્યારે પણ ક્યાંય જોવા મળતા નથી, તો તમારા ઘરમાં જો ઉંદર હોય તો તમે હા આન્સર આપી શકો છો અથવા ન હોય તો ના કહી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે કે આ વાર્તામાંથી તમને કયા શબ્દો યાદ રહ્યા. હું તમને એક ઉદાહરણ આપું છું કે આ વાર્તામાંથી વાંસળીવાળો, છોકરાઓ, ઉંદરો જ ઉંદરો વગેરે જેવા શબ્દો છે તે આપણે યાદ રાખી શકીએ છીએ, કારણ કે એ શબ્દો છે તે વાર્તામાં વારંવાર આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે તમારા ઘરમાં ઉંદરો આવે તો તમે શું કરો, તો આપણા ઘરમાં જ્યારે ઉંદરો આવે તો તેને પકડવા માટેનું એક અલગ પાંજરું આવે છે. તો ઉંદર પકડવા માટેનું પાંજરું આપણે તેમાં રોટલી કે કોઈ પણ ખાવાની વસ્તુ મૂકી અને રાખી દઈએ તો ઉંદર છે તેમાં પકડાઈ જાય છે. ત્યાર પછીનું છેલ્લો પ્રશ્ન છે કે વાંસળીવાળાનું નામ શું પાડશો. અહીં જો વાર્તામાં કંઈ વાંસળીવાળાનું નામ આપેલું નથી, આપણે આપણી રીતે આપણી પસંદગીનું નામ છે તે વાંસળીવાળાને આપી શકીએ છીએ. તો તમે તમારી રીતે વાંસળીવાળાનું નામ છે
તે તમે આપી શકો છો. ઓકે, ત્યાર પછી આવે છે અભિનય. તો અભિનય છે તે અત્યારે વિડીયોમાં પોસિબલ નથી, જ્યારે આપણે સ્કૂલે મળીશું ત્યારે આપણે અભિનય પણ સાથે કરીશું. તો બાળકો આજે આપણે આટલું રાખીએ, હવે જે બાકીનું છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ઓકે, થેન્ક યુ.